पंडित जी तमने ए माटे बोलाव्या छे आपडा महाराज आपने याद करे छे महाराज ने अभिनंदन राजेंद्र सामने बोलाव्या पधारो पुत्र जय माता जी जय माता जी अरे राज ने अंदर तमने ए माटे बोलाया छे बुदे કે તમારે મારી દીકરી સગુણા નું ટકો નું શ્રી ફરલન જવા સારું રાજ હોય સંસ્કારિક રાજકુમાર હોય એમાં આપણે ભૂદેવ ને વધારે સમજાવવાનું હોય બરાબર અરે સારું રાજ હોય સંસ્કારિક રાજકુમાર હોય ત્યાં દીકરી સગુણા નું ટકો નું અરે મહારાજ આપ ક્ષત્રિય રાજપૂત तुमरा वसी राजा ना पुत्र अजमल राजा आप तमे क्यों सो अरे भूदेव तमने तो सुसा जो कहो बड़े महाराज आप तमे मने जो क्यों सो तो हूं जा श्रीफल सीकरी ना हूं कि आपने मजूर राखू बरसो महाराज अरे भूदेव अने जता पहला मारी एक तमने विनंती सी कहो महाराज के देश तुझो पड़े तुझो पड़े एक पिंगलगढ़ न जता देश जाजो प्रदेश जाजो पर एक पिंगलगढ़ नजर था हाँ बुदे ये वो ते तुम्हारे सु पिंगलगढ़ को यारे वैर से मारा हाँ छांपलो बुदे कारण के पिंगलगढ़ ना पटियारों साथ है मारे वर्षों थी एक वैर नहीं बस मटे देश जाओ प्रदेश जाओ सारू राजू है संस्कारी राज क्या दिक्री सगुणा नू टको ने श्रीपद स्वीकारी ना हो महाराज जा तुमने कहो एक ध्यान रखियो जाऊं स्वीकारी ना हो ता आपने कबूल मंजूर राखू बहुत सारू मारे कबूल मंजूर से पण घड़िया लगन ने घड़िया तोड़न ने जो बहुत सारू महाराज बहुत सारू सालो पड़ता आज हर के युमंगे गोरदे चालिया रे
जामा पेरा रे मजबूरी तम्मा केड़े कटारी जामा पेरा रे के हुकन की नाराज वीरे अभिनंदन अरे प्रधान कहो मेरे बोलानो कारण एक से मारो पुत्र प्रताप राय उम्र लायक થઈ ગયો હા મહારાજ કેથી ટકો શ્રીફળ આવતું નથી ચિંતા એની મને થાય છે અરે મહારાજ ધારણ રાખો ધારણના ફળ મીઠા હોય છે બુદ્ધ પણ આવતા જણાય છે શું કહે આપ મહારાજ हाली हाली नौ थाकी गयो कोई नो आयो ખાવાની ખલસી બની ખૂટી રહી છે અને મારા પગ પણ થાકી રહ્યા છે તો ક્યાંય બતી દીવા બતી ક્યાંય બતાતી નથી તો સામે ક્યાંક બતી વળા એવું મને લાગે છે આ કાંઈક કોક રસવાડું હોય એવું મને લાગે છે અને ત્યાં પ્રધાન શોકી કરે છે તો લાય સહિત એને પૂછી જો અરે ભાઈ આ એક રાજ્ય છે તો હું તમને આ ગામડું દેખાય છે
નકી આ કાય કેસ આ ગામડું દેખાય મૂળ નકી કાય રાજ્ય જ હોવું પડે અરે ભાઈ કહો અયા કોણ રાજ કરે છે કોણ રાજ કરે છે એમ પોસું પડશે મારા નવી નવી ડ્યુટી મળે છે એટલે આપ તમે તો રાજના પ્રધાન છો પ્રધાન તરીકે તો તો દાટા ફેરા મારતો હોય ને તો તમને પણ એ ખબર નથી કે કોણ તમારા રાજા છે પણ આ તો છે ને નવી નવી નોકરી આવી હોય તો ભૂલી જવાય પૂછવું પડે આપ તો પૂછતા હો કેમ મહારાજા આપણો કયું રાજ છે કયું રાજા રાજ કરે ખબર છે બાપુ અપ ભૂદેવ આમ પ્યાર વાસ જોઈ જેવું લાગે છે ભૂદેવ એટલે કીધું ભૂદેવ જ છું બરાબર છે ભૂદેવ છો ને ભૂદેવ જ છું એટલે આમ રખડતા ફકડતા છો કે રાજના છો રાજના છો રાજના છો આ પિંગલગઢ રાજ છે અને આ પઢિયાર રાજા રાજ કરે પઢિયાર રાજા રાજ તો ત્યાંથી પોકરણ ગઢથી ત્યાંથી હું નીકળ્યો ત્યારે રાજા અજમલ તે મને કીધેલા શબ્દ દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ ને જતા ઉદેવ તો લાય આય સુધી આવ્યો છો તો એ પણ રાજાનો મળતો જાવ અરે પ્રધાન કહો ભૂદેવ આપણા મહારાજાને કયો એક ભૂદેવ આપણને મળવા માંગે છે અમારા મહારાજાને મળવું હા પ્રધાન એ વાત શક્ય નથી મારા ભૂદેવ તમે રહેવા દો હા શું કહો ડાલિયા કોઈ ડોકાણું નથી અરે કોઈ આવતું નથી કારણ કે અમારા મહારાજા રહ્યા ને એને કે હારી વાડી નથી રહેવા દીધી તમારા મહારાજ ને કહો કે એક ભૂદેવ આપણને મળવા માંગે છે તોને આ મારી નોકરી નવી નવી કઢાવતા ને નો તમારી નોકરી ને કાઈ પણ નો થાય કે મારા વતી એક આપના રાજા ને કહો એક ભૂદેવ ને આપને મળવું છે ઘરે કાઈ ઉભા રહો ત્યાં ઉભો રહો પાછા જો ઝકા ઝીકી થાય તો કોણ કહેતા ને હો જાવ તો ખરા બાપુ સમજો એમાં એવું છે ને કે ડેલિયા એક ઓલા ભૂખદેવ આયા ભૂખદેવ ઓલા નથી કાકા ઓલો ટીપરામ જોતા કાકા એવો ભૂદેવ ઓલા ભૂદેવ 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 આયા હો દાન દક્ષિણા દે રવાને કર ઓ સારું બાપુ બીજો બહુ કા ઓ કેમ બને બતા કાસો આપના રાજા કીધું તમારે દાન દક્ષિણા લેવો ને રો વાંધો અરે વરદાન હું કોઈ દક્ષિણા લેવા આપની પાસે નથી આવ્યો તો અરે હું તો એક રાજ્યની અંદર ટકોરની શ્રીફળ લાવ્યો છું આપનો મેં એવી સુરતા સુણી છે કે આપના રાજાને એક પુત્ર છે સમજી છે ખરા આયા આપના મહારાજને કયો એક ટકોરની શ્રીફળ લઈને આવ્યા છે જો રો ભાઈ રો બાપુ ક્યાંથી આવો છો કઈ તરફ જઈ રહ્યા છો તો અહીંયા મારે પણ સાસે વાત કરવી પડશે મહારાજને હા હા મહારાજ પોકરણગઢ થી આવું છું મહારાજ પોકરણગઢ થી હા એટલું જ નહીં મહારાજ મેં એવું સાંભળ્યું છે કે આપની પાસે એક બાજી ખેલ્યો આપનો પુત્ર છે હા છે અવશ્ય મહારાજ એટલા માટે હું ટકોને શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ નહીં નહીં નહીં
ભૂદેવ તમને ખબર નથી પોકણ ગઢના અજમલ તુમરા વંશી સાથે મારે સાત સાત પેઢી થી વેદ ચાલા થાય છે બરાબર પૂજનીક છો આપ સિટીના સાકર છો તુમરા વંશનો જો બીજો કોઈ હોત નહીં તો આ સંસાર થી તડ થી મસ્તક જુદા કરે છે નહીં નહીં ભૂદેવ તમે શિક્ષાને પાત્ર નથી હે મહારાજ આપ તમે જીવી વાત કરો છો મહારાજ એવું પોકરણ ગઢની અંદર મહારાજ અજમલ એ પણ એવી વાત કરતા ત્યાંથી હું નીકળ્યો મહારાજ એ પણ શબ્દ મને કીધા અરે ભૂદેવ દેશ જજો પરદેશ જજો પણ એક પિંગલગઢ ન જતા અરે ભૂદેવ માટે હું આવ્યો છું અને આપના એનો અપમાન કરીને આપના કુંવર સાથે હુંનો મેળાપ કરવા માંગુ છું મહારાજ આપનો તો શું કહેવું છે મહારાજ અને જો કદાચ તમે નહીં માનો તો મારું મસ્તક છે અને આપની હાથમાં તમારી સંસાર છે અરે નહીં નહીં ભૂદેવ સંત સાધુ પ્રાય સ્ત્રીને દેખભાળ રાખવી અમારી રસપ્રોતોની ફરજ બરાબર છે મહારાજ ગમે એટલી મારતી ઉપર બહાર નથી થઈ શકતા આપ તો પુંજનિક છો આપને સદા નો હોય ભૂદેવ કેમ પ્રધાન હાલ ને હાલ આપણા કોરને બોલાય વાહ વાહ મહારાજે મારું માન રાખી અને એનું અરે એટલું જ નહીં મહારાજ આપ વેરી મટી અને મેવાઈ મળી જાઓ બથોબથ મળી અને જીવની તો મજા એમાં પણ છે મહારાજ આ ભૂદેવ આમ તો આ ભૂદેવ બાકી તમે કામ થોડું ખારું કર્યું હકીકતમાં મન નથી લાગતું પ્રતાપરાયના લગ્ન થાય એમ પણ તમે ભૂલમાં આવી ગયા અહીંયા સમજ્યા અને હજી કઈ મેળ પડ્યો નથી પણ કદાચ જો આ પડે જાય તો હું તમને કુંવર બતાવું છું તમને ગમે તો બોલો બોલો પ્રધાનજી જલ્દી બોલો એટલે સમજો સે થોડા કમ દો તલવારમાં ઝાકાજી કી બોલાવ એટલે આપણને એને હું દેખી લઉં એટલે આમ થોડા છાયડ બહુ ભરાઈને જોજો આ જે પરદાન એ બોલાવે
અભિનંદન અત્યારે રાજ દરબાર માં બોલાવવાનું કારણ, અરે પિતાશ્રી ને પ્રણામ પ્રણામ બેટા પ્રણામ પ્રણામ. અરે રાજ દરબાર માં બોલાવવાનું કારણ, બોલાવવાનું કારણ એક છે. પોકણગઢ થી એક પંડિતજી આવી રહ્યા છે, એ પણ તારી માટે ટકોની શ્રીફળ લઈને આવ્યા બેટા. નહીં નહીં પિતાશ્રી, પોપરગઢ ના આજમાન સાથે આપણે સાત સાત પેઢી થી વેર સાત આ નાળિયેર કદાપી નો શિકાર આય. જાણું છું બેટા, જાણું છું આ શ્રીફળ કદાપી શિકાર આય નહીં, મને ખ્યાલ છે બેટા. તુમરા વંશી અજમર જાણું છું તારી જો તારો પાપ પણ ગભરાય તેમ નથી બેટા. પિતાશ્રી ની આજ્ઞા પણ અત્યારે લક્ષ્મી સાંડલો કરવા આવી રહી છે. ઓ એ કે તો મારે સમજો લક્ષ્મી સાંડલો કરવા આવી છે ને, તે વડે મોટું થવા નો જવાય ક્યાં માં વધાવી લ્યો નકર સમજો. હા પ્રધાન, કેટલા વર્ષો વ્યાજ છે પછી સમજો જિંદગી આમરામ જાય છે ને કેતા સાના માના છે ને. અરે નહીં બપુ, પ્રધાન બતાવવાનું થતું નથી, તારી માતુશ્રી ને બોલાય.